એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં જે 5મો પાઠ છે જેનો નામ છે ચિડિયાઘર કી સે. ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. તો આપણે જોઈએ ઇસ ઇકાઈ મેં ચિડિયાઘર કે કુછ જાનવરો કે બારે મેં બતાયા ગયા હૈ. આ પાઠમાં પ્રાણી સંગ્રહાલયના કેટલાક પ્રાણીઓને વિશે માહિતી આપેલી છે. પ્રાણી સંગ્રહાલયમાં જુદા જુદા પ્રાણીઓના ત્યાં સંગ્રહ કરેલો એટલે કે અલગ જગ્યા ફાળવેલી હોય છે જ્યાં અલગ અલગ પ્રાણીઓ રહેતા હોય છે અને તેને આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે કલ ગીતા અને દાદાજીને સાથે ચિડિયાઘર ગઈ હતી. ગીતા કાલે તેના દાદાજીને સાથે પ્રાણી સંગ્રહાલયમાં ગઈ હતી. ઉસને દેખા કે શેર કે પિંજરે કે પાસ બહુત ભીડ થી. તેણે જોયું કે જે સિંહનું જે પિંજરું છે તેની બાજુમાં ખૂબ જ ભીડ હતી. શેર ગરજા તો સબ ડર કર પીછે હટ ગયે. જ્યારે સિંહ હોય છે તે ગર્જના કરે છે એટલે બધા ડરીને પાછળ જતા રહે છે. સામે લોગ બંદર કો મૂંગફલી ઓર કેલા ખેલા રહે થે એટલે સામે જે લોકો હોય છે તે વાંદરાને, બંદર એટલે વાંદરો, વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા. દાદાજીને કહા દેખો વહ ક્યા લિખા હૈ. ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ એટલે ત્યાં શું લખેલું છે કે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું દેવાની મનાય છે. ગીતા બોલ ઉઠી દાદાજી વહ દેખીએ કાલે હું કા બંદર. ગીતા જે છે તે શું કહે છે કે દાદાજી વાં જુઓ ત્યાં, જુઓ ત્યાં કાળા મોઢા વાળો વાંદરો. દાદાજી હસ પડે ઓર બોલે બેટિયા વહ લંગુર હૈ એટલે કહે છે, દાદાજી કહે છે કે બેટા તે લંગુર છે. લંગુર કા મુખ કાળા હોતા હૈ એટલે જે લંગુર હોય છે તેનું મોઢું કાળા કલરનું હોય છે. એક જગહ ગેંડા દેખાઈ દિયા જિસકી નાક પર બડા સા સિંહ થા એટલે કે ગેંડો, એક જગ્યાએ તેને ગેંડો જોવા મળ્યો કે જેના નાક ઉપર મોટું એવું સિંગડું હતું. સાત વાલે બાડે મેં લંબી ગરદન વાળા જીરાફ ધીરે ધીરે ટહલ રહ્યા હતા એટલે બાજુમાં જે જગ્યા હતી તેમાં લાંબી ગરદન એટલે લાંબી ડોક વાળો જીરાફ ફરી રહ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો કે ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ. વહાં ભાલુ દો પેર પર ખડા હતા એટલે ગીતા તેના દાદાજીને લઈ જાય છે અને ત્યાં શું હોય છે ભાલુ એટલે કે રીંછ હોય છે. એક તળાવ મેં રંગબેરંગી મછલી ઓર બતક તેર રહી હતી. એક તળાવમાં રંગબેરંગી માછલી અને બતક તરી રહી હતી. ગીતાને દાદાજી કો દૂસરી ઓર ઇશારા કરકે હુએ કહા દાદાજી દાદાજી વહ દેખીએ પથ્થર ચલ રહા હૈ. ગીતા શું કહે છે દાદાજીને કે દાદાજી ક્યાં જુઓ પથ્થર ચાલી રહ્યો છે. હવે દાદાજી કહે છે, દાદાજી ઉસે સમજાતે હુએ બોલે બિટિયા વહ કચુઆ હૈ એટલે દાદાજી કહે છે કે બેટા તે કાચબો છે. જબ ઉસે ડર લગતા હૈ તો વહ અપની ગરદન ઓર હાથ પે અપને ખોલ મેં છિપા દેતા હૈ. જ્યારે તેને ડર લાગે છે ત્યારે તે તેના ગરદન અને હાથ અને પગ તેના જે ઢાલ હોય છે તેની અંદર લઈ જાય છે. ખોલ ઉસકા રક્ષક હૈ એટલે ઢાલ તેનો રક્ષણ કરે છે. ગીતા દોડકર આગે ગઈ. એક બડે સે તાલાબ મેં મગર તેર રહે થે. જ્યાં ગીતા દોડીને આગળ જાય છે તો ત્યાં મગર હોય છે. જૈસે હી એક મગર ને મુખ ખોલા ગીતા ને ડર કર દાદાજી કા હાથ પકડ લિયા. ત્યારે એક મગર હોય છે જેને મોઢું ખોલે છે ત્યારે ગીતા ડરી જાય છે અને દાદાજી નો હાથ પકડી લે છે. કુછ ઓર આગે બડા તો બડા સા પિંજરા. કુછ ઓર આગે એટલે કે થોડાક આગળ ચાલ્યા તો ત્યાં એક મોટું પિંજરું હતું. ઉસમે બહુત સે ચિડિયા થી તેમાં ઘણા બધી ચકલી હતી. ગીતાને ખુશ હોકર તાળી બજાયો કહા વહ દેખો હરિયર તોતા તેમાં પક્ષી હતા. તેથી ગીતાએ આગળ તાળી વગાડીને આગળ જોઈને કહ્યું ત્યાં જુઓ લીલા રંગનું પક્ષી તોતા એટલે પોપટ. દાદાજીને કહા હા ઓર ઉધર દેખો વો સફેદ વાળા વિદેશી પક્ષી હૈ ઉસે કાતુઆ કહેતે હૈ એટલે કે તે સફેદ રંગનું પક્ષી તેને વિદેશી છે જેને આપણે કાકા કૌવા કહીએ છીએ. ગીતા ચહકકર બોલી દાદાજી
कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसे कि गोरैया। એટલે કહે છે દાદાજી કેટલીક પક જે ચકલી હોય છે તે તો આપણા ઘરની બાજુમાં પણ હોય છે, જેમ કે ગોરૈયા। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था, એટલે ગયા વર્ષે પિકનિક માં नाचता हुआ तो मोर पण देखा होता। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है, वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है। એટલે સૌથી મોટો પક્ષી શાહમૃગ છે, ત્યાં જો જે ઝાડના છાયો છે તેની નીચે શાહમૃગ છે। ચિડિયાઘર में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं, એટલે પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકીએ છીએ। સામે આઈસ્ક્રીમ કા એક ઢેલા થા, દાદાજીને અપની લકડી ટીકાઈ ઓર ગીતા કે લિયે આઈસ્ક્રીમ ખરીદી। ત્યાં આગળ આઈસ્ક્રીમની દુકાન હતી, તેમાંથી દાદાજીએ આઈસ્ક્રીમ ગીતા માટે ખરીદી। અબ તક દોનો થક ચુકે થે, અત્યાર સુધીમાં તો બંને થાકી ચુક્યા હતા। વે ચિડિયા ઘર કે દરવાજે પર બહાર આવે, એટલે ચિડિયા ઘરનો જે ગેટ હોય છે તેની બહાર આવે છે। બસ પકડી ઓર અપને ઘર આ ગયે, બસ પકડી અને પોતાના ઘરે આવી જાય છે। તો હવે જે આ પાઠ ભણ્યો તે હતો ચિડિયાઘર કી સેર, એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત। તો તેનો આપણે સ્વાધ્યાય જોઈએ। તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, જે પ્રશ્નના જવાબ આપવાના છે, ચિડિયાઘર કી સેર કે લિયે કોણ કોણ આયે થે, ચિડિયાઘર કી સેર કે લિયે કોણ કોણ આયે થે। તો તેનો જવાબ આપણે લખી શકીએ કે ચિડિયાઘર કી સેર કે લિયે गीता और दादाजी आए थे। बंदर को लोग क्या खिला रहे थे, तो तेनो जवाब लिख सकती है कि बंदर को लोग मूंगफली और केला खिला रहे थे। लंगूर का मुंह कैसा होता है, तो के तेनो जवाब लिख सकते कि लंगूर का मुंह काला होता है। तालाब में क्या था, तालाब में रंग बिरंगी मछली और बतख थे। गीता ने किसे पत्थर बताया, तो तेना जवाब लिखी सकिए कि गीता ने कछुए को पत्थर बताया। विदेशी पक्षी का नाम क्या था, विदेशी पक्षी का नाम काकातुआ अथवा कातुआ था। सबसे बड़े पक्षी का नाम लिखिए, એટલે સૌથી મોટા પક્ષીનું નામ લખો, તો તેમાં આપણે લખી શકીએ सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જે આપણે બોર્ડ ઉપર લખેલો છે તે જોઈએ કે ઉદાહરણ પ્રમાણે કરવાનું છે। તો ઉદાહરણમાં આપણે જે લિંગ ક્રમ પરિવર્તન કરવાનું છે, તાલાબને હાથી નહા રહા હે, તો આપણે લખી શકીએ કે તાલાબને હાથીની नहा रही थी, नहा रही है। लिंग परिवर्तन करवाना छे, रेगिस्तान में ऊंट दौड़ रहा है, तो तेमां आपणे लखी शकीए कि रेगिस्तान में ऊंट, तो आपणे लखे ऊंटनी दौड़ रहा है, एटले दौड़ रही है। તેમાં પહેલી ખાલી જગ્યા છે,
खाली जगह जोर से गरजा, तो તેમાં આપણે શું લખી શકે શે શે જોર સે ગરજા। બીજું છે ચિડિયાઘર મે એક સિંગ વાલા ખાલી જગ્યા થા, સિંગ વાલા કોણ થા ગેંડા, તો ચિડિયાઘર મે એક સિંગ વાલા ગેંડા થા। તાલાબ મે ખાલી જગ્યા તેર રહી થી, તેમાં શું આવે બતક, તાલાબ મે બતક ખેલ રહી થી। ચોથી ખાલી જગ્યા છે હરિયલ ખાલી જગ્યા ટે ટે કરતા થા, हरियल तोता टेटे करता था। पांचवा प्रश्न छे चित्र पहचान कर आयत में से उसका हिंदी नाम ढूंढकर लिखिए, तो पहलो चित्र छे सिंह, तो तेरे सामने आपणे लखी शकीए शेर। बीजो छे मगफळी, तो तेरे सामने आपणे शुं लखवानुं मूंगफळी। त्रीजो चित्र छे केला, चौथो गेंदा, पांचमो भालू, छठो मछली, सातमो मगर, आठमो गोरैया, नवमो तोता, दसमो मोर अने अग्यारमो शुतुरमुर्ग, बारमो हाथी। तो अहीं आपणे जे आ प्रश्न पूर्ण थाय छे अने आपणे अहीं स्वाध्याय पण पूर्ण थाय छे। त्यारबाद आपणे जोईए चोथो प्रश्न, चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए, એટલે ચિત્રના આધારે જે ખાલી જગ્યા આપેલી છે તે પૂરવાની છે। તેમાં ચાર ચિત્ર આપેલા છે, સિંહનું, બતકનું, ગેંડાનું અને પોપટનું। તો તેમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા જોર સે ગરજા, તો તેમાં આપણે શું લખી શકીએ શે શે જોર સે ગરજા। બીજું છે ચિડિયાઘર મે એક સિંગ વાલા ખાલી જગ્યા થા, સિંગ વાલા કોણ થા ગેંડા, તો ચિડિયાઘર મે એક સિંગ વાલા ગેંડા થા। તાલાબ મે ખાલી જગ્યા તેર રહી થી, તેમાં શું આવે બતક, તાલાબ મે બતક ખેલ રહી થી। ચોથી ખાલી જગ્યા છે હરિયલ ખાલી જગ્યા ટે ટે કરતા થા, હરિયલ તોતા ટે ટે કરતા થા। પાંચમો પ્રશ્ન છે ચિત્ર પહેચાન કર આયત મે સે ઉસકા હિન્દી નામ ઢૂંઢ કર લિખિએ, તો પહેલું ચિત્ર છે સિંહ, તો તેની સામે આપણે લખી શકીએ શેર। બીજું છે મગફળી, તો તેની સામે આપણે શું લખવાનું મૂંગફળી। ત્રીજું ચિત્ર છે કેલા, ચોથું ગેંદા, પાંચમું ભાલુ, છઠ્ઠું મછલી, સાતમું મગર, આઠમું ગોરૈયા, નવમું તોતા, દસમું મોર અને અગિયારમું શુતુરમુર્ગ, બારમું હાથી। તો અહીં આપણે જે આ પ્રશ્ન પૂર્ણ થાય છે અને આપણે અહીંયા સ્વાધ્યાય પણ પૂર્ણ થાય